અધ્યાય છે. હજી વાર છે, વાંધો નહીં, કીર્તન ગાયા કરો, વધી જશે. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, મુક્તાનંદ સ્વામીની રચના હતી ને, બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની રચના. જો અવાજ કેમ કરે છે, કીર્તનના કે કથાના શબ્દો આપણે જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી અંદર ઉતરે નહીં, ઉપરથી બધું ચાલ્યું જાય. હા, મ્યુઝિકની રીતે તાલીઓ વગાડીએ એ જુદી છે, પણ જે અંતરને ડોલાવવા માટે એને સમજવું પડે. કથામાં પણ ઘણી વખત એવું થાય કે કથામાં બેઠા હોય પણ 3 કલાક બેસીએ કથા ઉપરથી ચાલી જાય. હમણાં 2 દિવસ પહેલાં જ આ બન્યું છે, નદી કિનારે મોટા ઝાડ છે ને, આપણો જ એક ભાઈ હતો તો ઉપર પંખીઓના માળા હતા, નાના નાના પંખીઓના. તો કોઈ હવે અહીંયાના પંખીઓ તો શું શું નામ હોય ખબર પણ ન પડે, દેશમાં હોય તો પોપટ કે ચકલી કહી શકાય. તો માનો કે પોપટનો માળો હોય, એને કાઢીને ચકલીના માળામાં નાખે ને ચકલીનો માળો પોપટમાં નાખે. તો નીચેથી માણસો જતા હતા, એને પૂછ્યું કે આ શું કરે છે, તો કે હું માળા ફેરવું છું. તો કે તને કોને કહ્યું, તો કે દેવસ્વામી કીધું, રોજ સવારના 5 માળા ફેરવા. તો આ કરી છે, આ ઘણી વખત આવું થાય. સ્વામી બિચારા 7-7 દિવસ સુધી રાડો પાડી પાડીને ધીરજ અખ્યાનની કથા કહેતા હોય પણ આપણી ધીરજ રહે નહીં. સ્વામી કે એક જુદું, આંખનું કાજળ ગાળે ઘસ્યું, અખો કહે આનું કરવું કેમ, ત્રીજે વર્ષે પાછું એમનું એમ. તો ભલે 5 મિનિટ બેસીએ પણ 5 મિનિટ આપણી આપણી જાતને 100% અંદર નાખવી પડે તો નવાય. નહીં તો કેટલી સગવડ છે આપણા અહીંયા દેશની અંદર, ભગવાને આપણે ખોબલે ખોબલે આપ્યું છે. ઘરમાં પણ કેટલી સગવડ, એક જણાના ઘરે ગયો તો અંદર બાથરૂમમાં 3-3 નળ. હા, સાચી વાત, ખોટું નથી કહેતો. તો કીધું આટલા 3-3 નળ, 2 નળ તો જોયા, તો કે હા 3 નળ બાથરૂમની અંદર. તો મેં કીધું આ 3 નળ તો મને કે ખોલો ખોલો. તો મેં ખોલ્યો, ખોલ્યો તો અંદર ઠંડુ પાણી. મેં કીધું આ શાનો, તો કે ઠંડા પાણીથી નાવું હોય એનો. તો બીજો, તો કે ખોલો ખોલો. તો ખોલ્યો તો અંદર ગરમ પાણી, તો કે ગરમ પાણીથી. ત્રીજો, તો ખોલો પાણી ના આવ્યું, તો કે ન નાવું હોય એનો. એટલે ઘણી વખત નળ તો અહીંયા પણ 3 છે, પણ આપણે નક્કી એ કરીએ છીએ કે આપણે 3જો નળ જ યુઝ કરીએ છીએ, કે આપણે નાહવું જ નથી તો શું છે. વરસાદ ભલે નહીં આવે, બાલદી ઊંધી રાખીને બેઠા હોઈએ. એની વે જીવું છું રસીલા તારા મુખડાને જોતી, મુખડું તો ત્યારે દેખાય જો આંખ ખુલી હોય તો. અને આંખ આપણે ખુલીએ એના પહેલાં ભગવાન પણ કેવી નહીં સ્નેહભરી આંખ ખોલીને આપણી સામે બેઠા છે. અને આપણી સમક્ષ રોજ સવારે ઊઠીને આવીએ ત્યારે મહારાજ એમ લાગે કે હમણાં નીકળશે, હમણાં દોડીને આપણે બેઠશે, હમણાં ભળશે, એવા એ ઘનશ્યામ બાલ સ્વરૂપ સ્નેહભર્યા નયણે નિહાળતા હો. વંદન આનંદ ઘનશ્યામને. મુક્તાનંદ સ્વામીની એક મધુર રચના, વિજય અને પ્રકાશ. Thank you.
જ્યાં પ્રકાશ હોય ત્યાં વિજય હોય, અને જ્યાં વિજય હોય ત્યાં પ્રકાશ હોય. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને. આજે આ છોકરાઓ કેટલી હોંશથી આપણી સામે આવ્યા છે. આપણે બસ એ ફૂલના છોડવાને માત્ર પાણી દેવાનું છે. જો પાણી અને પ્રેમરૂપી ખાતર એમને મળશે તો કાલે આ છોડવાઓ મોટા થઈ ને આપણી બગીચાની શોભા વધારશે. સામે રત્નાભાઈ હસ્યા કરે છે, એના મનમાં શું છે મને ખબર છે. ના, મને બીજું યાદ આવે છે. રત્નાભાઈ
નીચે રસોડામાં એક ભાઈને જમાડતા હતા. ભાઈનું નામ નહીં લઉં. મેં દૂરથી જોયું, રત્નાભાઈ પીરસે છે. કેટલી વસ્તુ આપી, મને તો નામે ભૂલાઈ ગયા. ગોટા બનાવ્યા હતા. અરે ગોટા એટલા બધા ખાધા કે આપણે જોઈને ગોટો વળી જઈએ. હા, અને તેટલા તો આપણે પંજાબી શું પરોઠા બનાવ્યા હતા. એ આખી સાની જમી લીધું. પછી રત્નાભાઈ નહીં થયું, બિચારા ભૂખ્યા હશે, દૂરથી આવ્યા છે. એટલે આપણા ગામના નહોતા એટલે વાંધો નહીં, કારણ કે કાલે મારે અહીંયા રહેવું છે. તો પછી દયા આવી કે ચાલો કંઈ બીજું આપણે. ના ના, હવે નહીં, હવે નહીં, હવે નહીં. તો પણ આપણે એમ થાય ને, સ્વાભાવિક છે, માણસને આપણે આપીએ પ્રેમથી તો થોડી વાર ના પાડે. તો પણ કહ્યું થોડું લે, થોડું લે. તો ના, હવે તો જાય નહીં, પેટમાં ઓડકાર ખાધા બે ત્રણ સારા મહિલા. પછી અંદર આંટો મારીને કે ગુલાબજાંબુ છે, આવા દે, બે ત્રણ આવા દે. તો કે હમણાં કહેતા હતા ઓડકાર ખાઈ ગયા, હવે જાય એમ નથી. તો કે બસ ભલે ને આખી ભરેલી હોય, કંડક્ટરની જગ્યા હોય, કંડક્ટર રહી ન જાવ છે, ગુલાબજાંબુ જાવ. આ તો માત્ર મજાક છે, કારણ કે મજાકની સાથે જ સત્સંગ પણ આજે હસ્યા વગરનો સત્સંગ જરા લુખો લાગશે. જ્યારે જ્યારે કથાકારો અને મોટા વિદ્વાનો પણ વચ્ચે વચ્ચે મજાક એટલા માટે રાખતા જાય છે કે થોડી વાર આપણી નીંદર ઉડે, આપણે લાઈવલી થઈએ, ને એ દરમિયાન એ કથા આપણે પાઈ દે. નાના બાળકને છોકરાઓને દવા પાય ત્યારે માં પણ એમ કરે, કડવી દવા હોય એને કાં ગોળમાં કોઈ મીઠાઈની અંદર વચ્ચે ગોળી નાખી દે, ને પછી કે જા બેટા ખાઈ લે, ઉકળી જાય એટલે ખાઈ જાય, છોકરાને મજા આવે ને અંદર દવા દવાનું કામ કરતી જાય. એમ સંતો પણ વચ્ચે વચ્ચે કેટલાય દાખલા હાસ્યના આપતા જાય કે એ જેવા હશે એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોઢામાં નામ આવી જાય. પણ આજકાલના છોકરાઓ ઘણા હોશિયાર છે. એકવાર છોકરાને પેટમાં દુખતું હશે, માં બિચારી ત્રાસી ગઈ, છોકરો કોઈ રીતે દવા લે નહીં. માને વિચાર થયો આ નાની એવી ટીકડી છે, ડૉક્ટરે આપી છે, ને જો દીકરાના પેટમાં જાય તો એને પેટનો દુખાવો છે, દૂર થાય. વિચાર કર્યો છોકરાને પેંડા બહુ ભાવે છે, તો કેમ પેંડાની અંદર જ ટીકડીને ગોળીને અંદર વીંટી દઉં અને કહી દઉં જા બેટા ખાઈ લે. અને કીધું અહીંયા આવ બેટા, લઈ લે, તો તને મીઠાઈ ભાવે છે ને પેંડા ભાવે છે, આ લઈ લે, ખાઈ જા. તો છોકરાને તો આનંદ થયો, ચાલ લઈને રૂમમાં ગયો. થોડી વાર થઈને હસતો હસતો આવ્યો, કીધું બેટા ખાઈ લીધી ગોળી? તો હા મમ્મી, મેં ખાઈ લીધી, અંદરથી ઠડીયો હતો કાઢી નાખ્યો. એટલે આપણે ઘણી વખત એમ તો હા ઠડિયા કાઢી નાખી છે. બહુ માણસ હોશિયાર થઈ ગયા છે. એનીવે, સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, અને એ મારો ઠાકોર આંગણે આવે તો કોનું દિલ ન થાય. આપણે પણ આપણી મમ્મી પાસે રજા લેવી પડે. હું તો જઈશ ગિરિધર જોવા રે, માં મને વારીસમાં. પ્રેમાનંદ સ્વામીની રચના છે, અનિલ અને નાનજી. તાળીઓથી વધારો. મારા દિલમાં છબીલાને પ્રોવારે, મેણલે મારીસમાં. પ્રેમાનંદ સ્વામી મહારાજના બહુ પ્રિય. એક જ સંત એવા છે કે મહારાજે એને પ્રેમ સખી, એક સખી ભાવે રાખ્યા હોય એ પ્રેમાનંદ સ્વામીએ. ખૂબ મધુર મધુર રચનાઓ, શ્રંગારસ કહો તો શ્રંગારસ, પ્રેમરસ, વિરહની વેદનાની કડીઓ પણ એમને ખૂબ ખૂબ ગાય છે. અને આજ છેલ છોગાડો જ્યારે આંગણે આવ્યો છે ત્યારે અનિલ અને નાનજી પણ એમ કહે છે, હું તો જઈશ ગિરિધર જોવા રે, માં મને વારીસમાં. ચાલુ છે નાનજી, જરા કામ આવતો. ના એ બરોબર છે, બીજા પાતળા હતા, મને છે ને માહિરને જોવો પડે.
છબેલા ચીને પ્રવારે મેળડે મારેશમાં
હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મને વારીસમાં મારા ઉરમાં છબીલાજીને પ્રોવા રે, મેણ લે મારીસમાં. ખૂબ સરસ રીતે અનિલ અને ભાઈ નાનજીએ કીર્તનની રજૂઆત આપણી સમક્ષ કરી. આગળ વધીએ. જયરામ બ્રહ્મચારીની રચના છે. હું તો જાઈશ જોવા છેલ છબીલાને જોયો તો ખરો, એ છોગલાવાળો માત્ર જોયો કે અંદર મનમાં વસ્યો, એ વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો. ભાઈ પ્રદિમન નથી, પ્રદિમન અને હું આજે છોકરાઓ તો મેઇન આર્ટિસ્ટો છે, વચ્ચે વચ્ચે થોડી વાર અમે એક બે લેતા આવશું. હલો 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 હલો. આ બિચારા નાના નાના આર્ટિસ્ટો ને એમ ગમે તે માઇક્રોફોન આપી દઈએ હાલે, મોટા છે ને એ જ વધારે કરે, અને નાના નાના છે ને એ ભગવાન પાસે જલ્દી પહોંચી જાય, તમને ખબર છે. મોટા ઘંટ હોય ને મંદિરના એ બારે રોજ વાગે દુડિંગ દુડિંગ થાય, પણ મહારાજ કને તો નાની ટકોરી જ હોય, ને પાછા મહારાજને પણ એટલા ગુલામમાં રાખે એ ટોકરી વાગે નહીં ત્યાં સુધી મહારાજ જાગે નહીં, ઘંટ ભલે બરાડા કરતા હોય. એટલે આપણે હંમેશા ભગવાન આગળ નાના થવું. થઈ ગયું. હલો વસ્યો છે છોગલા વાળો મારે મને, વસ્યો છે છોગલા વાળો, વસ્યો છે છોગલા વાળો મારે મને, વસ્યો છે છોગલા વાળો, વસ્યો છે છોગલા વાળો મારે મને, વસ્યો છે છોગલા વાળો, હો વસ્યો છે છોગલા વાળો મારે મને, વસ્યો છે છોગલા વાળો. છેલ છબીલો ને અજબ રંગીલો, છેલ છબીલો ને અજબ રંગીલો, ચપડ છે નેણ નો ચાળો, હે વસ્યો છે છોગલા વાળો મારે મન, વસ્યો છે છોગલા વાળો, વસ્યો છે છોગલા વાળો મારે મન, વસ્યો છે છોગલા વાળો. કસી જામો ને પાગ કસુંબી, 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 કમર કસ્યો છે કથારો, કમર કસ્યો છે કથારો, કમર કસ્યો છે કથારો, એનો કમર કસ્યો છે કટાડો, કાને કુંડળે અને મોતીડા ની માળા, કાને કુંડળે કંઠે મોતીડા ની માળા, સુરવાડ નો જબકારો, હે વસ્યો છે છોગલા વાળો મારે મન, વસ્યો છે છોગલા વાળો, વસ્યો છે છોગલા વાળો મારે મન, વસ્યો છે છોગલા વાળો. કંઠ બિરાજે કપૂર ની માળા, કંઠ બિરાજે
કપૂર ની માળા કંઠે બિરાજે કપૂર ની માળા કંઠે બિરાજે હે મકડા બે હાર હે મકડા બે ઉહારો હે મકડા બે હાર હો હે મકડા બે ઉહારો ચમણી આંગણીએ બેઠ વીટી બિરાજે ચમણી આંગણીએ બેઠ વીટી બિરાજે તોરો કુસુમનો ન્યાર હે વસ્યો છે છોકેલા બારો મારે મન વસ્યો છે છોકેલા વાળો હે વસ્યો છે છોકેલા વાળો મારે મન વસ્યો છે છોકેલા વાળો પ્રેમ ચંદ્ર બિરાજે હૈડા પ્રેમ ચંદ્ર બિરાજે હૈડા પ્રેમ ચંદ્ર બિરાજે હૈડા પ્રેમ ચંદ્ર બિરાજે ઘુંઘરીનો ગમકારો હે ઘુંઘરીનો ગમકારો માય ઘુંઘરીનો ગમકારો હે માય ઘુંઘરીનો ગમકારો અટક મટક એની ચાલ ચટક અટક મટક એની ચાલ ચટક ચારી જે રામ નો પ્યારો હસ્યો છે છોકેલા વાળો મારે મન હસ્યો છે છોકેલા વાળો હસ્યો છે છોકેલા વાળો મારે મન હસ્યો છે છોકેલા વાળો છેલ છબીલો ને અજબ રંગીલો છેલ છબીલો ને અજબ રંગીલો ચપડ છે નેણ નો ચારો વસ્યો છે છોકેલા વાળો મારે મન વસ્યો છે છોકેલા વાળો હે વસ્યો છે છોકેલા વાળો મારે મન વસ્યો છે છોકેલા વાળો વસ્યો છે છોકેલા વાળો વસ્યો છે છોકેલા વાળો અરે આ તો કામ થઈ ગયું પ્રદ્યુમન આપણી તાળી ઘણી વાગી હા એટલે હવે આવવાનું છે પાછું તાળીઓમાં પાછા ગુમ ન થઈ જઈએ વસ્યો છે છોગલાવાળો મારે મન વસ્યો છે છોગલાવાળો જયરામ બ્રહ્મચારીનો પ્યારો ખૂબ સરસ રચના છે જેમ એના સંગીતમાં આપણે ડૂબીએ છીએ એમ એના શબ્દોમાં ડૂબી જઈએ તો કામ થઈ જાય ત્યાર પછી જઈએ રૂડુ સ્વામિનારાયણ નામ મૂળજી ભગતની રચના છે મનીષ અને કુશાલ ટોક ટોક કરતો થઈ જાય ચાલો ઘરના દરવાજા ખોલે આ ચાલુ નહીં થાય નાના છે ને બિચારા આપણે ટોક ટોકમાં કાન બંધ થઈ ગયા છે થઈ ગયું ચાલો તારું થયું હા ઉપર કરાવી દીધી બે ત્રણ હા હા રૂડુ સ્વામિનારાયણનું નામ Thank you.
રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. કુશાલ અને શ્યામ, આ મનીષ મૂળજી ભગતની રચના આપણી સમક્ષ કરી, ખૂબ સરસ રીતે પોતાની રીતે કોશિશ કરીને આપણી સમક્ષ એમને આ કીર્તન રજૂ કર્યું. આગળના કીર્તન તરફ જઈએ એના પહેલાં આપ સૌ છોકરાઓને મેં બપોરના જ ભલામણ કરી હતી, પણ મા બાપોને પણ કહું છું, માત્ર પાઠોત્સવ હોય એટલે અઠવાડિયા પહેલાં આપણે દોડધામ કરી કે હવે કીર્તનો તૈયાર કરીએ એમ ના ચાલે. આપણે પ્લાન બનાવી નાખીએ આવતા વર્ષનું પ્લાન પણ, જેમ આપણે પહેલેથી કરીએ એમ પણ બે મહિના પહેલાં આપણે નક્કી કરવાનું, કારણ કે આ તૈયાર રેકોર્ડ નથી કે સ્વિચ ઓન કરીએ અને વાગી જાય. એમાં મહેનત જોઈ જેટલી પ્રેક્ટિસ કરીએ તો એમાં આપણે ફાયદો છે. એટલે આવતે વર્ષેથી આપણે બધાએ ભાઈઓ નક્કી કરીએ કે પાઠોત્સવ પહેલાં બે મહિનાથી સાથે બેસી ને આપણે આ કામને સંવારીએ. જેટલું સ્વાભાવિમાન આપણે કેમ મંડપને શણગારીએ એ આપણે કીર્તનને પણ એવું શણગારીએ ઘૂંટીએ, તો જ્યારે સ્ટેજ ઉપર આવીએ ત્યારે ખૂબ આનંદથી આપણે નાચીએ અને સામેના માણસો પણ નાચી શકે. રૂડુ સ્વામિનારાયણ નામ, અને એ પછી આપણે જઈએ ફરી પ્રેમાનંદ સ્વામીની રચના તરફ. વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રેલો, વાલાએ રસના ચાખણા હાર છાસ્તે નવ પીએ રેલો. અને એ મૂર્તિના રસને લઈને મુકુંદ શ્યામ સાથે સૂરજને લઈને આવે છે. અમારા બે જણાની તાળી ઘણી હતી, આ તો ત્રણ છે. વગાડો વગાડો.
મારા રસિયા રાજીવ ને મરમ કરી બોલ તારે લોલ આવો મારા રસિયા રાજીવ ને મરમ કરી બોલ તારે લોલ આવો મારા રસિયા રાજીવ ને મરમ કરી બોલ તારે લોલ આવો મારા આવો વાલા આવો વાલા પ્રેમ શક્તિ નાશેન મંદિર મારે ડોલ તારે લો વાલા તારે વાલા તારી પ્રેમાનંદ સ્વામીની અદ્ભુત રચના અને સાથે ધૂન અને છંદ પણ. હવે આ છોકરાઓને છંદ શીખવાડવા મોંઘા નહીં પડે, કારણ કે છંદની રચના એમને આવડી ગઈ છે. ખાલી શબ્દો બદલવાના છે. સરસર પ્રસદર અમરતર અનુસર કર કર વરદર મેલ કરે, એના તાલ ઉપર એને સ્વામિનારાયણ ભગવાનના નામની ધૂન મચાવી. અરે ભાગી ગયા લે, મને એમ કે હિંમત વાળા હશે એક જ ગીતમાં. એનીવે હમણાં જ આવશે, એમની પણ આઈટમ છે. પ્રેમાનંદ સ્વામીની રચના પછી હવે માત્ર બે જ રચનાઓ છે. ગઈકાલે રત્નાભાઈ કહ્યું 10 વાગ્યાની આજુબાજુ આપણે ટાઈમ પ્રમાણે જ પ્રોગ્રામ પૂરો થશે, કારણ કે કાલે પણ બીજો કથાનો પ્રસંગ છે. પ્રેમાનંદ સ્વામીની ફરી એક રચના લઈ લઈએ, પણ આ કીર્તનની અંદર તમારે બધાએ સાથ આપવાનો રહેશે. તાળીઓ વગાડજો, કીર્તન પૂરું થાય ત્યાર પછી પણ વગાડજો, પણ કીર્તનની સાથે વગાડજો. પ્રેમાનંદ સ્વામીની અદ્ભુત રચના છે. તમે બધાને ખ્યાલ હશે પ્રેમાનંદ સ્વામી બાળપણમાં મુસ્લિમ પરિવારમાં ઉછર્યા,
ખૂબ તકલીફો પડી દીક્ષા વખતે, પણ મહારાજે એમને બહુ સાચવ્યા. મહારાજના લાડીલા બહુ હતા. મહારાજે ખાસ એને બુરહાનપુરની અંદર સંગીતનો અભ્યાસ કરવા માટે મોકલ્યા. એમની રચના આપણી સમક્ષ રજૂ કરું. મારી સાથે છે ભાઈ પ્રદ્યુમન, પ્રકાશ અને રોહિત, અને તમે બધા સાથે છો. માત્ર બે જ કીર્તનો છે. આ છેલ્લી કીર્તન રસ ભક્તિ રસની ધારા છે. જેટલું નવા એટલું નાઈ લઈએ. પ્રેમાનંદ સ્વામી પણ કહે છે, એક આસરા હૈ તેરા, ઓ એક આસરા હૈ તેરા, કહું ક્યા પુકારી વે, પરવરદિગાર દિલ કી તું જાનતા સારી વે, પરવરદિગાર દિલ કી તું જાનતા સારી વે, સૂરત લગી કદમો સે, સૂરત લગી, સૂરત લગી કદમો સે, ન ટરેગી ન ટારી વે, પ્રેમાનંદ કે પ્યારે હમકો લેના સંગારી વે, પ્રેમાનંદ કે પ્યારે હમકો લેના સંગારી, દિખલા દીદાર પ્યારા, ઓ દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, ઓ દિખલા હા દિખલા, ઓ દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, મહેબૂબ હમારા, હમારા મહેબૂબ હમારા, ઓ દિખલા, ઓ દિખલા, દિખલા દિખલા, દિખલા દિખલા, દિખલા, ઓ દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, મહેબૂબ હમારા, હમારા મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા. માસુક, અરે માસુક જરા જ દેના, એ માસુક જરા જ દેના, એ નૈનો કા નજારા, હો નૈનો કા નજારા, નજારા નૈનો કા નજારા, હો માસુક રે, નજારા નજારા, નિનકાન છાયરા નજારા, નિનકાન છાયરા.
नैनो का नजारा नजारा नैनो का नजारा हो नैनो कौन छोरा नजोरा नैनो कौन छोरा इतने में तो होएगा मात्र तारी आंख नु तारो आंख नु दर्शन दे दे कारण इतने में तो होएगा इतने में तो होएगा आशिकुंदा गुजारा इतने में तो होएगा आशिकुंदा गुजारा में तो होएगा आशिकुंदा गुजारा हो निकला दीदार प्यारा महबूब हमारा ओ दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा गरबार संसार संसार कुर्बान किया तेरे नाम पर ये गरबार संसार गरबार संसार संसार गरबार संसार ओ कुर्बान किया गरबार संसारा ओ गरबार संसारा संसारा गरबार संसार मैं फकीरी लेके फिरता हूँ ओ फकीरी लेके फिरता हूँ क्यों करने को दीदारा ओ फकीरी लेके फिरता हूँ करने को दीदारा फकीरी लेके फिरता हूँ करने को दीदारा ओ दिखला ओ दिखला दिख 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 दिखला दीदार प्यारा महबूब हमारा ओ दिखला दीदार प्यारा महबूब हमारा ओ दिखला 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 दिख 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 दिखला ओ दिखला ओ दिखला दीदार महबूब हमारा हमारो दिखला दीदार प्यारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा सिर माफ करे ना तक सिर माफ करे ना सुन सरजन हारा हारा सुन सरजन हारा हारा सुन सरजन हारा सिर माफ करे ना सुन सरजन हारा हारा सुन सरजन हारा 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 तक सिर माफ करे ना सुन सरजन हारा सुन सरजन हारा हारा सुन सरजन हारा प्रेमानंद को मुलाकात ओ प्रेमानंद को मुलाकात
प्रेमा प्रेमानंद कोरे ओ प्रेमानंद को मुलाकात दीनानंद दुलारा प्रेमानंद को मुलाकात दीनानंद दुलारा प्रेमानंद को मुलाकात दीनानंद दुलारा ओ दिखला दीदार प्यारा ओ दिखला दीदार प्यारा महबूबा मारा दिखला दीदार प्यारा दिखला दिखला दीदार प्यारा है महबूब हमारा हमारा दिखला दीदार प्यारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा महबूब 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 हमारा આ તાલીઓ બધી પ્રેમાનંદ સ્વામીની અને મારા મહારાજની છે. પ્રેમાનંદ સ્વામીની રચના એમણે જો લખી ન હોત તો અમે શું ગાત, અને મારો ઠાકોર પાછળથી અમને પાવર ના આપ્યો તો પણ અમે શું ગાત. ખૂબ ભાગ્યશાળી, તમારા આશીર્વાદથી અમે પણ ભાગ્યશાળી છીએ કે હજી આટલી શક્તિ આપી છે. અને હું તો તમારી પાસે પ્રોગ્રામમાં કંઈ દેવાની ઈચ્છા હોય તો એટલી દેજો, મહારાજને કહેજો થોડી શક્તિ આપે તો હજી બે પાંચ વરસ ખેંચી કાઢીએ. આજની આ છેલ્લી રચના છે, નિષ્કુળાનંદ સ્વામીની રચના છે, જેની કથાનું શ્રવણ આપણે છેલ્લા પાંચ છ દિવસથી કરી રહ્યા છીએ. આજના પ્રોગ્રામની રચના પણ એમના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. ફૂલડાના તોયરા ગજરાની ટોપી ફૂલડાના તોયરા ગજરાની ટોપી ફૂલડાને હારે ફૂલા તો રે લટકાડો લટકન તોરે આવે લટકાડો લટકન તોરે આવે લટકાડો લટકન તોરે આવે મોહન મોરલી વા તોરે મોહન મોરલી વા તોરે લટકાડો લટકન તોરે આવો લટકાડો લટકન તોરે આવે
उच्च रंगे सखाने संगे अति उच्च रंगे सखानी संगे वालो अति उच्च रंगे सखाने संगे अति उच्च रंगे गीत मधुरा गा तो रे गीत मारो लटे गा तो रे लटे काड़ो लटे कंदो रे आवे लटे काड़ो लटे कंदो रे आवे मोहन मोरली बावा तो रे मोहन मोरली बावा तो रे लटे काड़ो लटे कंदो रे आवे लटे काड़ो लटे कंदो रे आवे सरिये वागे कसू बल पागे ओगे सरिये वागे कसू बल पागे सरिये वागे कसू बल पागे सरिये वागे कसू बल पागे वालो सरिये वागे कसू बल पागे ओगे सरिये वागे कसू बल पागे केसरिये वागे कसू बल पागे केसरिये वागे कसू बल पागे केसर रंग मारा तो रे ओ केसर रंग मारा तो रे लटकाड़ो लटकन तो रे आवे लटकाड़ो लटकन तो रे आवे मोहन मोरली वा तो रे मोहन मोरली वा तो रे लटे काड़ो लटे कंदो रे आवे लटे काड़ो लटे कंदो रे आवे हारे फुला तो रे फुलड़ाने हारे फुला तो रे लटकाड़ो लटकन तो रे आवे लटकाड़ो लटकन तो रे आवे मोहन मोरली वा तो रे मोहन मोरली वा तो रे लटकाड़ो लटकन तो रे आवे लटकाड़ो लटकन तो रे आवे स्वामी शमड़ियो निष्कूडानंदनो 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 स्वामी शमड़ियो आवे ये तो आवे ये तो आवे अमीरस पातो रे वालो आवे अमीरस पातो रे कारण
ये आवे आवे ये अमीर सपातों ये आवे आवे ये आवे अमीर सपातों रे लट्टे काडो लट्टे कंदो रे आवे लट्टे काडो लट्टे कंदो रे आवे लट्टे काडो लट्टे कंदो रे आवे लट्टे काडो लट्टे कंदोरे आवे लट्टे काडो लट्टे कंदोरे आवे मोहन मुरली वातो रे मोहन मुरली वातो रे लट्टे काडो लट्टे कंदोरे आवे लट्टे काडो लट्टे कंदोरे आवे लट्टे काडो लट्टे कंदोरे आवे लट्टे काडो लट्टे कंदोरे લટકાડો લટકંતો આવે આજની ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ. અમારી સાથે બેઠેલા તમામ વાજિંત્રોવાળા ભાઈઓને ખૂબ વંદન. માહિરના તો જેટલા વખાણ કરું, વખાણ અહીંયા શું કરવાના હોય. ભગવાને એને ખૂબ શક્તિ આપી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ. હજી તો શરૂઆત કરી છે, હજી તો ચાંદને ઉગવાની વાર છે. ખૂબ ખૂબ એમને શક્તિ આપે અને આપણે કાર્ડિફનું નામ રોશન કરે, પરિવારનું નામ રોશન કરે. અને આપ સૌને પણ ખૂબ ધન્યવાદ. તમારી તાળીઓના નાદ ન હોત તો અમે ગાંડા ગયેલા ન થયા હોત. મારી સાથે બેઠેલા ભાઈઓ હીરાલાલ, અમીશ, પ્રદ્યુમન, પાછળ પણ કેટલા ભાઈઓ છે, હું નામ બધાના યાદ નહીં આવે, પણ જે જે છે મારા સૌ પરિવારના ભાઈઓને ખૂબ ખૂબ તમારા ધન્યવાદ. તમે જે પણ સમય આપ્યો છે, ફરી હું તમને કહી દઉં સામે બેઠેલા નાના નાના બાળકોને કે પ્લીઝ આગળનો કાર્યક્રમ જ્યારે હોય એના પહેલાં ખૂબ પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો તો તમારી કળાને શોભા મળશે. રત્નાભાઈ, થેન્ક યુ વિશ્રમભાઈ. આજનો પ્રસંગ અને કાર્યક્રમ ખૂબ જ સુંદર, બધાને આનંદ આવ્યો અને આપણો પણ આભાર, કારણ કે આપણે બધા યુવાનીઓને ઘણા દિવસ થયા ટ્રેનિંગ અને પ્રોત્સાહન આપી રહ્યા છો. તો આજના યુવાનીઓ પણ થોડું જાજુ શીખ્યા. મારું તો એ જ છે કે કહેવાનું કે આપણે કીર્તન બોલીએ તો કીર્તનમાં એક જાતનું પેશન એ જરૂર છે. પેશન વગર આપણે ગાઈ શકતા નથી. અને કીર્તન રૂપી ગંગામાં ડૂબવું હોય તો અંતરમાંથી એટલી પેશન, આપણે ઇંગ્લિશનો શબ્દ છે કે વિધાઉટ પેશન યુ કેનોટ સિંગ, એન્ડ સિંગિંગ કમ્સ ફ્રોમ there, not from your throat. આપણે અંતરમાંથી જ્યારે લાગણીઓ ઉદ્ભવે, ભગવાન પ્રત્યે જ્યારે પ્રેમ હોય અને ભગવાનના લીલા સંબંધી કીર્તનો ગાતા હોઈએ ત્યારે એટલો બધો આનંદ આવે કે પછી આપણે બહાર શું થઈ રહ્યું છે એનો ખ્યાલ પણ ના આવે, કારણ કે આપણે એટલા અંદર અંતરમાં ઉડી જઈએ અને કીર્તનમાં ડૂબી જઈએ અને એક એક કડી આપણા અંતરના ઉદ્ગારો એવા નીકળે, એવા મીઠા કે બીજાને કાને સંભળાય, ત્યારે પછી એને ઉઠવાનું મન ન થાય. કોયલ બોલતી હોય તો કોઈ ઉડાડે નહીં, કાગડો બોલે તો બધા સરત પથ્થર ફેંકે. એટલે આપણે બધાને કોયલ બનવાનું છે અને મંદિરમાં કીર્તન બોલવા. બધાને છૂટી સાંજે આવી સભામાં બોલો. હમણાં તો મને જય બોલે કે રત્નાભાઈ મને કીર્તન બોલવું છે, પછી જયનો અવાજ સંભળાય નહીં જરાય. એટલે જય જ્યારે મોટો થશે અવશ્ય એકદમ સુંદર કીર્તનકાર થશે. તેમજ આપણે બધા યુવક મંડળના જીવનોને મારે એ જ વિનંતી કે દરરોજ સેટરડે કે આપણી ફ્રાઈડે હોય અવશ્ય કીર્તન વારાફરતી બોલો. અને પ્રેક્ટિસની જરૂર છે અને જ્યારે પ્રેક્ટિસ થાય એમાં જ પરફેક્ટ થવાય. તો બધા એનો ખૂબ ખૂબ આભાર. અને વિષ્ણુભાઈ તેમજ આપણા કીબોર્ડવાળા તેમજ અમારો મિહિર, અને મિહિર એક તબલાની ઝલક મને સાંભળવી છે, એકલે જ તબલું જ કડે એવું એક ઝલક સંભળાવે જરાક કે બધાને આનંદ આવે. કારણ કે આ તબલાનો રણકાર એવો છે ને કે ઢોલ હોય એ ભલે ઢબકતા હોય પણ મહીર એક સરસે વગાડશે. તમારા પગ પહેલા બાંધી લેવા, અમને ડર છે કે એના તબલાના તાલે તમે નાચવા ના માંડી જાવ. જ્યારે કીર્તન મધુર ગવાતું હોય એમાં નાચવામાં કોઈ લાજ શરમ નથી. તો કમન મહીર, લેટ્સ ગિવ અસ
little, you know, your ability. Anyway, show me. Chal beta vapan na chavile. દુનિયામાં તમને ખબર છે હંમેશા દુનિયાની રીત છે, હંમેશા કોઈ માણસ આપણાથી આગળ વધે એટલે અદેખાઈ આવે, અદેખાઈ ત્યાંથી જ ઉત્પન્ન થાય. કંઈક પણ સારું કરે તો પણ એમ લાગે ના એને શું આવડે છે, અદેખાઈ. બે પાત્રો એવા છે એ જ્યારે આગળ વધે ત્યારે આનંદ થાય, એ પોતે પાછળ રહી જાય અને આનંદ થાય. એમાં એક છે એનો ટીચર, શિક્ષક. જ્યારે એનો વિદ્યાર્થી જ્યારે આગળ વધી જાય ને ત્યારે એને ગૌરવ થાય, એક પ્રાઉડ થાય કે મારો વિદ્યાર્થી છે. ને એક છે બાપ. આજે રત્નાભાઈ વખાણ શા માટે ન કરે, દીકરો એમનો છે, રાજી થવું છે. અને કાર્ડિફની પ્રજાએ પણ રાજી થવું છે. માહિર માત્ર શિવજીભાઈ કે રમેશનો નથી, આ તો આપણો કાર્ડિફનો દીકરો છે. ચાલો ભક્તપ્રિય સાધુ સ્વામીને કહું કે તે એક બે કીર્તન બધા વાજિંત્ર ટીમને આશીર્વાદ આપજો. ખૂબ ખૂબ આજે આનંદ આવ્યો. કાર્ડિવ સ્વામિના મંદિરના પટાંગણમાં સરસ મજાનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ. ધન્યવાદ છે અમારા સ્ટેજ ઉપર બેસનારા મારા નવયુવાનો અને જેનો આખો કંટ્રોલ રિવોલ્ટ વિશ્રમભાઈના હાથમાં છે, અને અમારા બધા નવયુવાનોએ બાળકોએ આ કાર્યક્રમથી બધાને ઉત્તેજન કર્યા. મને આનંદ છે કે આ મંદિરનું નામ રોશન કરશે અને આ ગૌરવ છે આ સત્સંગનું. આ દેશની અંદર રહીને જો આવો સત્સંગ ભક્તિ અને ઉપાસના જો રહેશે તો ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થશે. અને જેટલો કોઈ કીર્તન બોલાણા છે આપણા નંદ પદવીના સંતોએ જે બધાએ કવિઓ હતા, પ્રેમાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી, એ કેટલા વર્ષો પહેલાં એ સંતોએ જે કવિતાઓ રચી છે, જે બધા મોટી મોટી ચોપડીઓ તૈયાર થઈ છે, ગ્રંથો તૈયાર થયા છે, એ સંતોને ધન્યવાદ છે. આપણે તો એને પગલે પગલે ચાલીએ છીએ, એના ચાળા કરીએ છીએ. તો આપણે કોઈને વખાણ નથી કરવા, વખાણ જો કરવા હોય તો એ સંતો અને સંતો મહારાજને સાથે રાખીને બધે ગાય છે. આ સ્વામિનારાયણ ભગવાન એનો દોર હતો જે સર્વ સજીવન એને સમર્પણ કરી દીધું હતું. તો વાલા ભક્તજનો, અમારો આ કાર્ડિફના સામે યોગ મંડળના યુવાનો અને બાળકો જે આ અભ્યાસ કર્યો છે અને તૈયાર થયા છો,
ઉત્તરોત્તર વધારે ને વધારે આવી કે પ્રગતિ કરતા રહે અને આ મંદિરનો ગૌરવ સત્સંગનું ગૌરવ વધતું રહે અને આપ સૌના જીવનમાં ભક્તિરસ પ્રેમરસ વધારે વધારે આવતો રહે અને ભગવાન સ્વામિનારાયણ તમને એક સરસ્વતી એવી આપે, કંઠ પણ કોયલ જેવો આપે અને બળ પણ તમને આપે અને આરોગ્ય આપે જેથી વધારે ને વધારે મહારાજને વહાલા બનો અને નામ રોશન કરતા રહો એ જ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સંતોના આશીર્વાદ આપણે બધાને બહુ ફળીભૂત થશે. આપણે બધાનો સર્વનો આભાર કે આજના ભક્તિ સંગીતના કાર્યક્રમ યોગે આપણે બધાએ બધા હરિભક્તોને ખૂબ આનંદ આપ્યો અને અંતરની એ ભક્તોની લાગણી પણ આપણા તરફ છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે આપણા સાઉન્ડ એન્જિનિયર એમને પણ ધન્યવાદ કે આ પ્રોડક્શનમાં આપણે સૌ મદદરૂપ થયા અને આજ થકી આજનો એ કાર્યક્રમ સંપૂર્ણ થાય છે. અને આવતીકાલે આપણે કથાનો પ્રસંગ 9 વાગે શરૂ થશે, 7:30 આરતી. તો સમયસર પધારજો, એમ નહીં કે કાલે 10:30 આવ્યા એવું નહીં, ટાઈમસર પધારજો અને આવતીકાલના અંતિમ દિવસે આપણે કથાની સમાપ્તિ કરીશું. જય સજાનંદ સ્વામી મહારાજ.